નમસ્કાર વાહલા વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત આપણી આ યુટ્યુબ ચેનલ મેથ માં તમારું સ્વાગત છે આજે આપણે ધોરણ દસ વિષય સામાજિક વિજ્ઞાનની પ્રથમ એકમ કસોટી સપ્ટેમ્બર બે હજાર એકવીસનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું તે પહેલાં હજુ સુધી જો આપણે આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ કરી લો તથા તમારા મિત્રોને પણ સોલ્યુશન મળી રહે તે માટે તેઓને પણ આ વિડીયો શેર કરો મિત્રો આ ઓરિજિનલ પેપર છે જેથી કરીને અંત સુધી વિડીયો જોતા રહેજો જેથી કરીને તમને સંપૂર્ણ સોલ્યુશન મળી રહે ચાલો મિત્રો જોઈએ ધોરણ દસ એકમ કસોટી એક જેમાં સૌ પ્રથમ વિભાગ એ પૂછાયેલો છે નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો દરેકનો એક ગુણ જો એ પહેલો પ્રશ્ન યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખો પહેલું નીચે પૈકી કઈ જોડી સાચી છે તો જવાબ આવશે સી ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ એટલે કે મોઢેરા તો આ સી જવાબ આવશે બીજો પ્રશ્ન છે નીચેનું વિધાન સાચું છે કે ખોટું તે જણાવો એવું કોઈ શાસ્ત્ર નથી એવું કોઈ શિલ્પ નથી એવી કોઈ आठ चार सौ चार सौ चार सौ जी हाँ याद कर लीजिए व्हाट्सअप नंबर क्योंकि अब चाहे आपका मैथ्स का सवाल हो या फिजिक्स केमिस्ट्री बायोलॉजी का आपके हर डाउट हर क्वेश्चन का मिलेगा तुरंत वीडियो सॉल्यूशन वो भी आपके व्हाट्सअप पर अपने फोनपे डाउनलोड का आठ चार सौ चार सौ चार सौ नंबर सेव कर लीजिए और चैट ओपन कीजिए और जो भी आपका डाउट है उस सवाल की आपको फोटो खींचनी है उसे क्रॉप करना है और पाँच सेकेंड में आपको उसका वीडियो सॉल्यूशन मिल जाएगा क्लास छः से बार आई आई टी जी नीट सी बी एस ई बोर्ड और सभी स्टेट बोर्ड के बच्चों के लिए જવાબ આપો પૂછાયેલું છે નિર્વનીકરણ એટલે શું તો લખી શકાય નિર્વનીકરણ એટલે જંગલોનું નષ્ટ થવું અત્યંત ઉચા દરે થતું નિર્વનીકરણ આપણા જ દેશની નહીં પરંતુ સમગ્ર વિશ્વની સમસ્યા પૈકીની એક છે ત્યારબાદ છે આગળ પ્રશ્ન પાંચ મને ઓળખો હું જમીનની ભેજ સંગ્રહણ શક્તિ ઘણી વધારે ધરાવું છું જ્યારે ભેજ સુકાય ત્યારે તેમાં તિરાડ કે ફાટો પડી જાય છે અને કપાસની જમીન તરીકે પણ હું ઓળખાવું છું બોલો હું કયા પ્રકારની જમીન છું તો જવાબ આવશે કાળી જમીન ત્યારબાદ મિત્રો આગળ જોઈએ વિભાગ બી નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો પ્રત્યેકના બે ગુણ છે જોઈએ પ્રશ્ન છ ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે વિધાન સમજાવો તો કહી શકાય ભારત દેશના લોકોને તેમજ વિશ્વને વૈવિધ્યપૂર્ણ સમૃદ્ધ અને ભવ્ય વારસો આપ્યો છે ભારતના ભાતીગળ વારસા અને સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજા ભારતમાં આવીને વસી છે એ બધી પ્રજાની ભિન્ન ભિન્ન સંસ્કૃતિ સાથેના આદાન પ્રદાન થકી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની છે ભારતમાં આવેલી અનેક વિદેશી પ્રજાના ધર્મ શાસન વ્યવસ્થા રીતિ રિવાજો પરંપરાઓ ભાષા લિપિ બોલી કલા ચિત્રકલા પોશાક વગેરે ભારતને મળ્યા તેનાથી ભારતની ભાતીગળ સંસ્કૃતિ નિર્માણ પામી આગળ છે પ્રશ્ન સાત માનવ જીવન અને માટી વચ્ચે ઘણો જ પ્રાચીન સંબંધ રહ્યો છે વિધાન સમજાવો તો સમજાવી શકાય પ્રાચીન યુગમાં ધાતુની શોધ થઈ એ પહેલાં લોકો માટીમાંથી બનાવેલા પાત્રોનો ઉપયોગ કરતા એ સમયે રમકડાં ઘડો કોડિયું કુલડી માટલી ચૂલો ઈંટો વગેરે સાધનો માટીમાંથી તૈયાર કરવામાં આવતા અનાજનો સંગ્રહ કરવાની નાની મોટી કોઠીઓ માટીમાંથી બનાવાતી ઘી તેલ દૂધ દહીં છાશ વગેરેના પાત્રો તેમજ રસોઈના વાસણો માટીમાંથી વિશિષ્ટ રીતે બનાવવામાં આવતા ગામડાના બધા જ ઘરોની દિવાલો માટી અને છાણનું મિશ્રણ કરીને લીપવામાં આવતી ભારત પ્રાચીન સમયથી કાચી અને પેકવેલી માટીના વાસણો તેમજ વસ્તુઓ બનાવવા માટે જાણીતું છે આ બાબતનો પરિચય આપણને તેલંગાણાના નાગાર્જુન કોંડા અને ગુજરાતના મહેસાણા જિલ્લાના લાંગણમાંથી મળી આવેલા હાથથી બનાવેલી માટીના વાસણોના જૂના અવશેષો પરથી મળે છે ત્યારબાદ છે આગળ પ્રશ્ન આઠ જમીનનું ધોવાણ અટકાવવાના ઉપાયો લખો તો લખી શકાય જમીન ધોવાણ એટલે ગતિશીલ હવા અને પાણી દ્વારા જમીનની માટીના કણોનું ઝડપથી એક સ્થળેથી બીજા સ્થળે દૂર ખસડાઈ જવું જમીન ધોવાણ અટકાવવાના મુખ્ય ઉપાયો નીચે મુજબ છે તો કહી શકાય જમીન પર થતી ચારણ પ્રવૃત્તિઓનું નિયમન કરવું જોઈએ ઢોળાવવાળી જમીનોમાં સમયોચ્છ રેખીએ પગથિયાની તરાહથી વાવેતર કરવું પડતર જમીનમાં વૃક્ષારોપણ કરવું જ્યાં પાણીના વહેણના ખાડા પડ્યા હોય ત્યાં આડબંધો બાંધવા પાણીનો વેગ ધીમો પાડવા ઢાળવાળી ખેતરમાં ઊંડી ખેડ કરવી ખેતરોમાં ધોવાણ થતું અટકાવવા ખેતરોની ફરતે પાળ બાંધવી અને વૃક્ષારોપણ કરવું આ પાળાઓ ખેતરોની માટીને વહેતા પાણી દ્વારા બહાર ઘસડાઈ જતી અટકાવે છે અથવાનો પ્રશ્ન મિત્રો પૂછેલો છે પ્રશ્ન આઠ ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવો તો લખી શકાય પડતર જમીનો પર જંગલો ઉગાડવા જોઈએ કારણ કે વૃક્ષોના મૂળ જમીન કણોને જકડી રાખે છે પર્વતીય ક્ષેત્રોમાં સીડીદાર ખેતરો બનાવીને અને ઢોળાવવાળી વિસ્તારો પર વૃક્ષો ઉગાડીને ભૂમિ ધોવાણ અટકાવી કે ઓછું કરી શકાય નદી ખીણોમાં થતું કોતર ધોવાણ અટકાવવા નદી પર બંધારકે નાના નાના બંધો બાંધી પ્રવાહની ગતિ મંદ કરી શકાય તેમજ નદી કાંઠે વૃક્ષારોપણ કરીને કિનારાની જમીનનું ધોવાણ થયું ઘટાડી શકાય રણની નજીકના ક્ષેત્રોમાં વાતો પવનને રોકવા માટે રણની ધાર પર મોટા વૃક્ષોને હારબંધ ઉગાડી રક્ષક મેખલા બનાવી શકાય નદીઓના પૂરને અન્ય નદીઓમાં વાળીને કે પૂરના પાણીથી સૂકી નદીઓ ભરીને પૂરને અંકુશમાં લઈ શકાય ત્યારબાદ છે આગળ પ્રશ્ન નવો વાઘ પરિયોજના વિશે સમજાવો તો લખી શકાય અનિયંત્રિત ગેરકાયદેસર થતા શિકાર અને જંગલોના વિનાશને કારણે ભારતના રાષ્ટ્રીય પ્રાણી વાઘના અસ્તિત્વ સામે બહુ મોટો ખતરો ઊભો થયો છે તેથી વાઘની પ્રજાતિને બચાવવાના ઉદ્દેશથી ભારત સરકારે ઈસિસન ઓગણીસો એકોતેરમાં વાઘ પરિયોજના શરૂ કરી છે આ પરિયોજના મુજબ વાઘના કુદરતી આવાસોને સુરક્ષિત રાખવા અને તેનું પર્યાવરણીય સંતુલન જાળવવા રાષ્ટ્રીય સ્તરે સંખ્યાબંધ પગલાં લેવામાં આવ્યા આ પરિયોજના અંતર્ગત હાલમાં દેશમાં કુલ ચુમ્માલીસ જેટલા ક્ષેત્રો કાર્યરત છે અથવાનો પ્રશ્ન પૂછાયેલો છે પ્રશ્ન નવ ગેંડા પરિયોજના વિશે સમજાવો તો લખી શકાય આ પરિયોજના અસમ રાજ્યમાં અને પશ્ચિમ બંગાળના સુંદરવનમાં રહેતા ગેંડાની પ્રજાતિના સંરક્ષણ માટે બનાવવામાં આવી છે ભારત રાયનો વિઝન બે હજાર વીસની વ્યૂહરચના મુજબ ભારતમાં ગેંડાની સંખ્યા ત્રણ હજાર સુધી લઈ જવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે ત્યારબાદ આગળ છે પ્રશ્ન દસ ગુજરાતની ભવાઈને શાસ્ત્રકારોએ ભાવપ્રધાન નાટકો કહ્યા છે સમજાવો તો એમાં આવશે શાસ્ત્રકારોએ ભવાઈને ભાવ પ્રધાન નાટકો કહ્યા છે પડદા વિના ભજવતા નાટકો હળવી શૈલીની રમૂજો વાઘ સાથે સંગીત પ્રધાન નાટકો અને વિવિધ વેશ રામદેવનો વેશ ઝંડા ઝુલાણનો વેશ કાબરડાનો વેશ વગેરે એ ભવાઈની વિશેષતાઓ છે જે તેનો જવાબ આવશે ત્યારબાદ આગળ જોઈએ મિત્ર વિભાગ સી નીચે આપેલા પ્રશ્નોના મુદ્દા સર ઉત્તર આપો તો પ્રશ્ન અગિયાર પૂછાયેલો છે સંગીત મકરંદ સંગીત રત્નાકાર અને સંગીત પરિજાતનો પરિચય કરાવો ભારત દેશના લોકોને તેમજ વિશ્વના વૈવિધ્યપૂર્ણ સમૃદ્ધ અને ભવ્ય વારસો આપ્યો છે ચાલો જોઈએ તો સંગીત મકરંદ એમાં આવશે સંગીત મકરંદ પ્રાચીન ભારતનો સંગીત ગ્રંથ છે ઈસવીસન નવસોની આસપાસ પંડિત નારદ નામના સંગીત શાસ્ત્રીએ તેની રચના કરી તેમણે આ ગ્રંથમાં જાતિ ગાયન અને વિવિધ રાગરાગીણીનું વિવેચન કર્યું છે સંગીત મકરંદમાં ઓગણીસ પ્રકારની વીણાઓ તથા એકસો એક પ્રકારના તાલ ધણાવ્યા છે જે હાલના સમયમાં પણ ઉપયોગી સાબિત થયા છે ત્યારબાદ છે સંગીત રત્નાકાર તો સંગીત રત્નાકારમાં આવશે સંગીત રત્નાકાર પ્રાચીન ભારતનો સંગીત ગ્રંથ છે સંગીત શાસ્ત્રના તજજ્ઞ પંડિત સારંગદેવે તેની રચના કરી છે તેઓ દેવગીરીમાં રહ્યા હોવાથી ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સંગીતથી પરિચિત હતા પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડે સંગીત રત્નાકાર ને સંગીતનો સૌથી વધારે પ્રમાણભૂત ગ્રંથ ગણાવે છે સંગીતના અંગો સંપૂર્ણપણે સમજવા સમજાવવા માટે સંગીત રત્નાકાર ગ્રંથ અજોડ ગણાય છે ત્યારબાદ છે સંગીત પારિજાત તો તેમાં આવશે બધા સંગીત ગ્રંથોમાં સંગીત પારિજાત નામનો ગ્રંથ ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે ઈસવીસન સોળસો પાસઠમાં પંડિત અહોબલે ઉત્તર હિન્દુસ્તાનની સંગીત પદ્ધતિ માટે આ ગ્રંથ લખ્યો છે તેમણે વિવિધ રાગોનું એક મહત્વનું લક્ષણ જણાવ્યું છે કે બધા રાગો એકબીજાથી પોતાનું સ્વતંત્ર વ્યક્તિત્વ અને વિશિષ્ટતા ધરાવે છે તેમણે સ્વરોના કુલ ઓગણત્રીસ પ્રકારો ગણાવ્યા છે સંગીત ક્ષેત્રે પંડિત અહોબલનું આ નોંધપાત્ર પ્રદાન છે ચાલો અથવાનો પ્રશ્ન છે પ્રશ્ન અગિયાર કલા વિશે ટૂંક નોંધ લખો જેના કુલ ગુણ છે ત્રણ તો લખી શકાય ભારતીય નાટ્ય કલા મુખ્યત્વે મનોરંજન સાથે સંસ્કાર આપતી કલા છે નાટકનું સંચાલન કરનાર સૂત્રધાર અને રમૂ જોડે આનંદ આપતા વિદૂષકની જોડી સાથેના નાટકો ભારતીય નાટ્યકલાની આગવી ઓળખ બની છે ભરત મુનિ રચિત નાટ્યશાસ્ત્ર નાટ્યકલા ક્ષેત્રે અતિ પ્રચલિત છે ભારતમાં પ્રાચીન કાળથી નાટ્યલેખન અને મંચન અતિ લોકપ્રિય છે નાટ્યકલા એ રંગમંચ પર દ્રશ્ય શ્રાવ્ય અને અભિનયના ત્રિવેણી સંગમ સાથે સાક્ષર નિરક્ષર અને આબાલવૃદ્ધ સૌને મનોરંજન તથા લોકશિક્ષણ કરતી ભારતની પ્રાચીન કળા છે ત્યારબાદ આમાં લખી શકાય નાટ્યકલામાં બધી કલાઓનો સંયોગ છે એવું વર્ણવતા ભરત મુનિએ કહ્યું છે કે એવું કોઈ શાસ્ત્ર નથી એવું કોઈ શિલ્પ નથી એવી કોઈ વિદ્યા નથી એવું કોઈ કર્મ નથી કે જે નાટ્યકલામાં ન હોય ભરત મુનિએ રચેલું પ્રથમ નાટકનું કથાવસ્તુ દેવાસુર સંગ્રામ હતું મહાકવિ ભાષે મહાભારત આધારિત કર્ણભાર ઉરુભંગ અને દૂતવાક્યમ જેવા નાટકોનો વારસો આપણને આપ્યો છે મહાકવિ કાલિદાસના અભિજ્ઞાન શાંકુતલમ શાકુતલમ વિક્રમવશ્યમ અને માલ વિજ્ઞાન માલવિજ્ઞાન નાટકો સૌથી વધુ જાણીતા બન્યા છે અથવાનો પ્રશ્ન છે પ્રશ્ન બાર વન સંરક્ષણ અંગેના ઉપાયો જણાવ તો લખી શકાય વન સંરક્ષણ માટેના નીચેના ઉપાયો છે બળતણની જરૂરિયાત માટે લાકડાને સ્થાને સૌર ઉર્જા પવન ઉર્જા બાયોલોજ વગેરેનો ઉપયોગ કરવા લોકોને પ્રોત્સાહિત કરવા જોઈએ બળતણ માટે લાકડાને સ્થાને ઉપયોગમાં લઈ શકાય તેવી સામગ્રી માટે સંશોધનો હાથ ધરવા જરૂરિયાત કે નિર્મિત કાર્ય માટે જ જે વૃક્ષો અનિવાર્યપણે કાપવા પડે તેની જગ્યાએ એ જ પ્રજાતિના વૃક્ષો વાવવા જોઈએ અપરિપક્વ વૃક્ષોના કાપવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો જોઈએ જંગલોમાંથી કાચો માલ મેળવતા ઉદ્યોગોને તેમની જરૂરિયાત માટે વનીકરણ કરવાની ફરજ પાડવી જોઈએ એક ઇકો ટુરિઝમના વિકાસના નામે જંગલોની સ્થિતિ ન જોખમાય માટે કડક નિયમન રાખવું જોઈએ ત્યારબાદ આગળ મિત્રો આ જવાબ કેવી રીતે લખી શકાય તમે સ્ક્રીન પર જોઈ શકો છો તો આ પ્રમાણે તમારે તે વાંચી સમજી અને ત્યારબાદ લખવાનો રહેશે ત્યારબાદ આગળ જોઈએ મિત્રો વિભાગ ડી પૂછેલું છે જમીનના પ્રકારો કેટલા છે તે જણાવી તેમાંથી ગમે તે ચાર પ્રકારનું વર્ણન કરો તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો આ પ્રમાણે કુલ જમીનના આઠ પ્રકાર છે તો આઠ પ્રકાર લખીને તમારે તેમાંથી કોઈ પણ ચાર પ્રકાર મિત્રો સમજાવવાના રહેશે જે તમે એ સ્ક્રીન પર જોઈ શકો છો આ પ્રમાણે તમે વાંચી અને જાતે પણ લખી શકશો ચાલો ત્યારબાદ છે કાળી જમીન તેના લક્ષણો આપેલા છે રાતી જમીન તેના લક્ષણો લેટેરાઇટ જમીન તેના તો આ રીતે કોઈપણ ચારના તમે લખી શકો અને અંતિમ પ્રશ્ન છે પ્રશ્ન તેર વારસો એટલે શું તેના બે પ્રકારોનું ઉદાહરણ સહિત વિવરણ કરો તો મિત્રો આ હતું આપણું સામાજિક વિજ્ઞાનનું સોલ્યુશન આવા જ વિડીયો સાથે આપણે ફરી મળતા રહીશું આપ સવા વિડીયો જોયો સાંભળ્યો સમજ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર સપ્ટેમ્બરની દરેક ઓરિજિનલ એકમ કસોટીના પ્રશ્નપત્રના લિંક તમને સોલ્યુશનમાં એટલે કે ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે